નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગુજરાતીમાં પાઠ છ લોહીની સગાઈમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોઈશું તો સ્વાધ્યાયના પ્રશ્નોત્તરનો આપણે ભાગ આપને જોઈશું તો વિકલ્પોમાં સાચા વિકલ્પ પસંદ કરીને લખો કે અમૃત ટાકી લોકોને દવાખાના અંગે સાની આપતા હતા પાંજરા પાંજરાપોરની બાપરે બીજો વિકલ્પ જો બાપરે તમે તા મા થઈને ધકેલી મૂકો છો પછી દવાખાનાવાળાનો સો ડોઝ કારવો આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય ગાડીના મુસાફર બોલે છે અમૃત કાકીનું મૂંઘુ નાટ ત્રીજો વિકલ્પ જોવા અમૃત કાકી મંગુની નાટ વટલાઈ ગયા હતા એટલે અમૃત કાકી મૂંઘુની જેમ ગાંડા થઈ ગયા હતા પછી ચોથા વિકલ્પ જુઓ વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકી ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી એક વહુએ હજુ સુધી પણ સાથે રહેવા માટે અને આમંત્રણ આપ્યું ન હતું પ્રશ્ન બે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો દવાખાના મંગુની જે ઓરડામાં રાખવામાં આવી હતી એ ઓરડો અમૃતકાકી શા માટે જોવા માંગતા હતા કે દવાખાનીના દર્દીઓ મળવા આવતા સગાવાલાને અંદર જવા માટે બહારનું ખુલ્લું એ તક ઝડપી લઈ કાકીએ અંદર જો ને ત્રણ ચાર સ્ત્રીઓ વાળા ફક ફકતા હતા અને અસ્તવ્યસ્ત વ્યસ્ત કપડા ફરતી હતી એક સ્ત્રીએ પણ તો છાતી ફૂટી અને આંખ ત્રાસી કરીને જોયું કે દુખી થયા આ દ્રશ્ય જોયું તેટલે અમરત કાકીને મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતા અમરત કાકીને દવાખાનાના મંગુ માટે કરેલી ભલામણનો નોંધો આ પણ મોસ્ટ આઈએમપી છે તે જેથી આપણે એને નોંધ કરી લેશું તો અમૃત કાકીને દવાખાનામાં મંગુ તે નર્સો ભલામણી કરી અને મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી એ સૂકો રોટલો ખાતી નહીં ને સાંજે વાળુંમાં રોટલો દૂધમાં ચોડીને ખા આપજો દૂધ ના ડા હોય તો દાળમાં ચોડીને આપજો એટલે દહીં બહુ ભાવે છે જે બે કે ત્રણ દહાડે આપજો એ માટે વધારાનો ખર્ચ થશે પછી અમે આપીશું જે ચાકરી કરશે તેને પણ રાજી કરીશું પછી આ મોસ્ટ આઈમપી છે જે પરીક્ષામાં ચાર માર્ક્સના પૂછાય છે કાકીના સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું આ વાક્ય સમજાવવાનું છે આ વાક આ પરીક્ષામાં ચાર કે પાંચ માર્ક્સમાં પૂછાઈ શકે છે જેથી આપણે નોંધ કરી લેશું અમૃત કાકીના ચાર સંતાનો હતા બે દીકરા અને બે દીકરી એમાં સૌથી નાની મંગું જનમથી ગાંડી જનમથી ગાંડીને મૂંઘવું હતી આથી તે વિશેષ ધ્યાન આપતા અમરજ કાકીના ઉછેરમાં કોઈ કસર રાખતા નહીં કેમ કે મૂંઘવું જારો પિસાબ ક્યાં કરાય અને ક્યાં ના કરાય તેનું પણ ભાન ન હતું તેમને મન જાણે મંગુ જ એમને એક સંતાન હોય રજાઓમાં દીકરીઓ ઘેર આવતા ત્યારે ઘર ગુંજ ગુંજ ઉઠતું પણ એ વાતો આનંદ થયો નહીં તે ભાગ્યે જ તેડતા રમાડતા અને લાડ કરાવતા તેમની બહુઓ ફરિયાદ હતી કે તેમના બાળકો ગમતા નથી એક ગાંડા હીરાને છાતીએથી અડ કરતા નથી મંગુને ખોટા લાડ લગાવીને જ તે વધારે ગાંડી કરી છે આવો કેટલોય દીકરીએ પણ સંભળાવી દીધું હતું આ એ જ દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું નથી અહીં આપણે શશ્નોત્તર પૂર્ણ કરીશું થેન્ક યુ